પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસને લઈને ફફડાટ ફેલાયો છે. ગુજરાતભરમાં આ કટોકટીના સમયમાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા દિન રાત આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને આ તમામ લોકો કામે લાગી ગયા છે. દેશ અને વિદેશમાં કોરોના વાયરસે જે હાહાકાર મચાવ્યો છે. સમગ્ર ભારત દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. જામકંડોરણા ખાતે પણ પોલીસ પ્રશાસન ખડેપગે કામગીરી કરી રહ્યા છે. લોકોને પોતાના ઘરે રહો અને સુરક્ષિત રહો તેવું અપીલ કરી રહ્યા છે. જામકંડોરણા પોલીસ સ્ટેશનના PSI જયુ ગોહિલ દ્વારા સતત પેટ્રોલિંગ કરી લોકડાઉનને પગલે હવે તો પેટ્રોલિંગ હાથ ધરાયું છે. જામકંડોરણા ખાતે પોલીસ પ્રશાસન દ્વારા ડ્રોનની મદદ લેવાઈ જામકંડોરણાના તમામ ખૂણે ખૂણા તીસરી આંખ સમાન ડ્રોન ઉડાડવામાં આવ્યું. જામકંડોરણા નો આ ચેકપોસ્ટ છે જે જૂનાગઢ જામનગર હાઈવે ઉપર આવેલું છે. જે તમને હું બતાવી દઉં, આ ચેકપોસ્ટની માલિક પર અત્યારે જામકંડોરણાના પોલીસ જવાનો હોમગાર્ડો અત્યારે ફૂલ ચેકિંગ કરી રહ્યા છે વાહનો વિશે. જામકંડોરણા નિરાડી ચેકપોસ્ટ જૂનાગઢ જામનગર હાઈવે પર આવેલા રાયડી ગામ પાસે આવેલી છે. જામકંડોરણાથી 10 કિલોમીટર દૂર આવેલી છે. હજારો વાહનોની આવન જવર કરતા રોડ પર આજે સુમસામ નજરે ચડી રહ્યા છે. એકલ દોકલ મુસાફરો સિવાય સિર્ફ પોલીસ જ પોલીસ નજરે પડી રહ્યા છે. અત્યારે આપણે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ગરીબ ખેડૂત છે, પણ આ ખેડૂત પાસે અત્યારે આપણે ગાડી જોઈ રહ્યા છો, કેવી ગાડી આપ બતાવે લેવામાં આવે છે. તમે જોઈ શકો છો ખેડૂત વિશે કહે છે કે હું ખેડૂત છું અને હું મારી વાડીએ જાઉં છું, ભરવારે બીમાર છે. શું પ્રોબ્લેમ છે? ચક્કર આવતા હતા ડૉક્ટર ભાવેશને બતાવવા ગયો. ડૉક્ટર ભાવેશને ચક્કર આવતા હતા બતાવવા ગયો. પોલીસ સ્ટેશનમાં એક ભાઈ આવેલા છે, એને પૂછે, એને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે. ભાઈ તમે ઠીક છે? ધોરાજી હોસ્પિટલ. આ ભાઈ એમ કહે છે કે બીમાર હતા. જામકંડોરણાના પોલીસ વિશે શું કહેશો? બહાર કામગીરી બધી રીતે સ્ટ્રીક જ છે અમારા ગામ. અત્યારે તમારા ગામની માલિકો પણ કોઈ લોકો હરફર કરે છે? ના ના. તો તમે અત્યારે ધૂમ તડકાની માલિકો પણ દવા નથી? હોસ્પિટલ જ જવું પડે છે. જામકંડોરણા ચેકપોસ્ટ જ્યારે અમારા પ્રતિનિધિ અતુલ લશ્કરી દ્વારા સાવ કોમન સવાલ કરતા જણાવવામાં આવ્યું છે, અમુક લોકો ખોટું બોલીને ચેકપોસ્ટ પસાર કરી રહ્યા છે. ત્યારે જીટીવી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ખોટું બોલવાનો અપરાધ આ પોલીસ સામે નથી કરી રહ્યા, તમારા પરિવાર સાથે કરી રહ્યા છો, રાષ્ટ્ર સાથે કરી રહ્યા છો. સરકારના આદેશને માન આપો, પોલીસને સહકાર આપો. આ કોરોના વાયરસની ગંભીરતાને સમજી ઘરમાં રહો, સુરક્ષિત રહો. પેટ્રોલ પંપની સામે બેઠા છો, અત્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઘરની અંદર રહો, ઘરમાં રહો, તો તમે કેમ બહાર બેઠા છો અત્યારે? બસ જો મોટરસાઈકલની રાહ જોઉં છું. હમણાં મારો ભાઈ મોટરસાઈકલ લઈને આવે ને તો બસ. અને આ લોકડાઉન છે એ તો આપણા નરેન્દ્ર મોદી ભાઈ મુખ્યમંત્રી, તમે બધું જાણો છો. આ વ્યક્તિ બધું જ જાણે છે કે લોકડાઉન છે, ઘરની બહાર નીકળવાનું નથી. છતાં પણ આ લોકો દ્વારા હજુ સુધી બહાર બેસવાનું, બહાર રખડવાનું હજી છોડવામાં આવ્યું નથી. હરેડી, આ છે જામકંડોરણાના ભાદરાના નાકાનો વિસ્તાર. આપ જોઈ રહ્યા છો જામકંડોરણાની પોલીસ ચોકી, અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે જ્યાં બાબા સાહેબ આંબેડકર ચોક પણ કહેવામાં આવે છે. જામકંડોરણાની પોલીસ
આવા ધૂમધૂમતા તડકાની માલિકો પોતાની ફરજ બજાવે છે, છતાં પણ અમુક લોકો પોતાની એક ખોટું બહાનું બતાવી અને અહીંથી પસાર થઈ જાય છે. આપણે જોયું છે ભાત્રા આપણે રાયડીના ચેકપોસ્ટ ઉપર જ્યાં આપણે જોવા મળેલું છે કે ત્યાં નાના નાના પ્રશ્નો કાઢી અને નીકળી જતા હતા. આ છે જામકંડોળાનો, જામકંડોળાથી જામનગર જવાનો હાઈવે રસ્તો. અહીં પણ કોઈ એકલ દોકલ પ્રવાસી જોવા જડી રહ્યા છે, કોઈ બહાર નીકળતું નથી. લોકડાઉનનો પ્રશ્ન છે સામે ધૂમ, આ તાપમાં પણ કોઈ બહાર નીકળવા માંગતું નથી. આ છે જામકંડોળાનો ગોંડલ વિસ્તાર. આપ જોઈ રહ્યા છો સામેથી એક વાહન આવી રહ્યું છે જે જામકંડોળા પોલીસ લાઇનનું છે. અને અહીં અવારનવાર એવી સૂચનાઓ આપવામાં આવે છે કે લોકડાઉન જાહેર કરેલ છે, કોઈએ બહાર નીકળવું નહીં, લોકો ઘરમાં રહો, સુરક્ષિત રહો, એવા સૂત્રો ઉપચાર કરી અને લોકોમાં જાગૃતિ લેવાનું જામકંડોળાના પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ છે જામકંડોળાના બસ સ્ટેન્ડ વિસ્તાર. આપ ચિત્રમાં જોઈ રહ્યા છો આ જામકંડોળાનું બસ સ્ટેન્ડ છે જ્યાં લોકોની અવર જવર પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે, પરંતુ ક્વોરન્ટાઇનને લઈ અને લોકડાઉનને પગલે અત્યારે સુમસામ રસ્તા બની ગયા છે. આપ નજરમાં દેશો આ છે જૂનાગઢ રસ્તો, રોડ હાઈવે જૂનાગઢ જામનગર હાઈવે રસ્તો. ત્યાં પોલીસવાળા એ પોતાની આવા ઉનાળાના ધૂમધૂમતા તડકામાં પોતાની નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કોઈ પણ લોકો અહીંથી પસાર થઈ શકતા નથી. આવા ચુસ્ત બંદોબસ્ત જામકંડોળામાં ગોઠવવામાં આવ્યો છે જામકંડોળાના પીએસઆઈ શ્રી જય ગોહિલ સાહેબ દ્વારા. કોરોના વાયરસના પગલે જામકંડોળાના પીએસઆઈ ગોહિલ સાહેબ સહિત જામકંડોળાના પોલીસ સ્ટાફ પૂરી નિષ્ઠા અને સંયમ સાથે પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યા છે. લોકોને એક સાથે રહીને હું આપને શું મદદ કરી શકું, પોલીસના સૂત્રને ખરા અર્થે સાર્થક કરી રહ્યા છે. જામકંડોળા સહિત ગુજરાતભર અને ભારતભરમાં અત્યારે કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધતો જાય છે, ત્યારે જામકંડોળામાં અત્યારે એક ભાઈ મારી સાથે આવેલા છે જે કોરોના વિશે આપણે ભાઈને સવાલ કરશું. એના જામકંડોળાના પીએસઆઈ પોલીસ તંત્રની આરોગ્ય તંત્ર વિશેની માહિતી મેળવશું. ભાઈ તમે શું અહીંયા, તમારું નામ શું છે? હું પ્રદ્યુમન અગ્રવાલ, ભક્તિ પંચાલ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તરીકે ફરજ બજાવું છું જામકંડોળા. અહીંયા જામકંડોળાની માલિકોર, તમે અત્યારે પોલીસ સ્ટેશને શું કામે આવ્યા છો? હું પોલીસ સ્ટાફની જે સરાહની કામગીરી છે એના માટે ઠંડા પાણી અને શરબતની નાન વ્યવસ્થા માટે સેવા કરવા માટે આવ્યો. આ જામકંડોળાના આપણે પ્રદ્યુમનભાઈ છે, અમરદીપ બોટલિંગ વાળા છે, અને તેઓ જામકંડોળાના પોલીસ સ્ટાફને, આરોગ્ય વિભાગને, જે પોલીસ તંત્ર છે, વહીવટીતંત્ર છે, એને ઠંડા પા શરબત, લીંબુવાળા શરબતનું વિતરણ કરી અને પોતાની સરાહનીય કામગીરી કરે છે. ત્યારે આપણે એને પૂછશું કે જામકંડોળાની માલિકોર જે પીએસઆઈ અત્યારે હાલ ફરજ બજાવે છે તેના વિશે તમે શું કહેવા માગો છો? અત્યારે જે જામકંડોળાના પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે ગોહિલ સાહેબ, એની કામગીરી સરાહનીય છે. ગામ આખામાં કાયદાનું ચુસ્તપણે પાલન કરાવે છે, શિક્ષાત્મક દંડ ઉપબેસને આનતેંગ કરાવે છે, અને પીએસઆઈ પોતે માઇક એલાઉન્સ કરી અને તમામ પ્રજાને લોકડાઉનનું લોકજાગૃતિ. અતુલ લશ્કરી, જીટીવી ન્યૂઝ, જામકંડોળા.